દાહોદ ખાતે અખિલ ભારતીય મારવાડી મહિલા મંડળ દ્વારા સાવન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ મનોરંજનની સાથે ખરીદી કરી અને ઉત્સાહભેર સાવન મેળાનો આનંદ લીધો હતો. દાહોદ શહેરમાં અખિલ ભારતીય મારવાડી મહિલા દ્વારા દર વર્ષે શ્રાવણ માસના તહેવારને લઈ સાવન મેળાનું આયોજન કરવામાં આવે છે. મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે આ સાવન મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં અલગ અલગ સમાજની મહિલા ગૃહ ઉદ્યોગથી લઈ અને વિવિધ આભૂષણો અને કપડાં સહિતની ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે. સાથે જ દરેક સમાજ માટે ડાન્સ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા પણ રાખવામાં આવતી હોય છે. લકી ડ્રો દ્વારા પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવતા હોય છે. સ્પર્ધામાં ભાગ લેનાર ગ્રુપને સન્માનપત્ર આપી અને સન્માનિત કરવામાં આવે છે, તેમજ સ્પર્ધામાં વિજેતા ગ્રુપને ઇનામ આપવામાં આવે છે. આજના સાવન મેલામાં ખાણીપીણી સહિતના 40 ઉપરાંત સ્ટોલો લાગ્યા હતા. સાથે જ બાળકોની રમત માટે અલગ અલગ રાઇડ પણ રાખવામાં આવ્યા હતા. શહેરની મહિલાઓએ ઉત્સાહભેર સાવન મેલામાં ભાગ લઈ અને ખરીદીની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્પર્ધામાં ભાગ લઈ સાવન મેલાની ભરપૂર મજા માણી હતી. સૌપ્રથમ તો આજે ત્રીજા વર્ષના સાવન મેળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ મેળો અમે 3 વર્ષથી કરી રહ્યા છીએ અને ખૂબ જ સફળતાપૂર્વક આ મેળાને અમે ઉજવીએ છીએ. સાવન મારવાડીનો લાગી ગયો છે, ઝરમર વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આજે આ સાવન મેળાનું ઉદ્ઘાટન કરતાં મને ખૂબ જ આનંદ થાય છે કે દર વર્ષે અમે 2 વાગે ઓપનિંગ કરીએ છીએ. આજે અમે સવારે 11 વાગે જ ઓપનિંગ કર્યું છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક બધા સ્ટોલ હોલ્ડરે પાર્ટિસિપેટ કર્યું છે અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને સ્ટોલ્સ પ્રોવાઈડ કરી અને સ્ટોલ્સ ડેકોરેશન કોમ્પિટિશન રાખી અને એ લોકોની ક્રિએટિવિટી બહાર લાવવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે 4 વાગ્યાથી, તેમાં દરેક મારવાડી સમાજ દ્વારા પ્રસ્તુતિઓ કરવામાં આવે છે. ત્યારબાદ ડાન્સ કોમ્પિટિશનનો પ્રોગ્રામ છે, મહિલાઓને ગેમ્સ અને બાળકોને ગેમ્સ રમાડવામાં આવે છે અને ત્યારબાદ અમે લોકો દરેકને ખૂબ જ સારા સુંદર આકર્ષક ઇનામોથી બધાને પ્રોત્સાહિત કરીએ છીએ અને હાઉસી વગેરે રમાડીએ છીએ. બાળકો માટે રાઇડ્સનું પણ આયોજન છે અને ખૂબ જ ચટાકેદાર વાનગીઓના ફૂડ સ્ટોલ્સ પણ રાખ્યા છે. તો આજના સાવન મેલાને ઓપનિંગ કરતા હું ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું. થેન્ક યુ. મુખ્ય હેતુ કે એક તો અમે મારવાડી છીએ, કલ્ચરમાં છે કે સાવણ અમે ખૂબ સારી રીતે ઉજવતા હોઈએ છીએ, પ્લસ મહિલાઓને સશક્ત કરવા માટે આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે મહિલા સશક્તિકરણ. એટલે મહિલાઓને અમે સ્ટોલ્સ પ્રોવાઈડ કરીએ અને આ જે તહેવાર સાવણના છે એને ખૂબ જ સુંદર રીતે ઉજવીએ, દરેક સાથે હળી મળીને. અને દાહોદની જનતા પણ અમને ખૂબ જ સપોર્ટ કરે છે આ આયોજનમાં અને અમને ખૂબ જ આનંદ છે આયોજન કરીને. અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠન દાહોદ દ્વારા આયોજિત સાવન મેલામાં આજે 3જું વર્ષે પણ અમે સતત આયોજન કર્યું છે. 2 વર્ષની સફળતા બાદ આજે 3જા વર્ષે પણ ખૂબ જ સફળતા મળી છે. સવારથી જ આજે મેળાનું આયોજન કર્યું હતું. સવારે મહિલાઓને સ્ટોલ્સ પ્રોવાઈડ કર્યા અને મહિલા સશક્તિકરણના ભાગરૂપે મહિલાઓને સ્ટોલ્સ ડેકોરેશન કોમ્પિટિશન પણ રાખી હતી અને દાહોદની મહિલાઓ માટે અમે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. મહિલાઓને દરેક મારવાડી મહિલા સંગઠન દ્વારા ડાન્સ પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને ડાન્સ કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી. બહેનોએ સારી સંખ્યામાં ભાગ લઈ અને આયોજનને સફળ બનાવે છે અને આજે હું ખૂબ જ ખુશ છું કે આજે દાહોદની પબ્લિકે પણ ખૂબ સારો સાથ સહકાર આપ્યો છે, ખૂબ જ સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવે છે. મીડિયા ભાઈઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેકનો ખૂબ ખૂબ જે કાર્યકર્તાઓ બહેનો 1 મહિનાથી સતત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્ય કરી રહી હતી તેઓનો પણ હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. KTV ન્યૂઝ ગુજરાતી સાથે નાગેશ્વર સેન, દાહોદ.